नमस्कार विद्यार्थी मित्रों, द्विपदी प्रमेयना नवा वीडियो में आप सब विद्यार्थी मित्रों श्री आर्य पटेल बॉयज हाई स्कूल वटवाण वती स्वागत करो छु। आपणे विस्तरण कई रीते थई सके एनी चर्चा आगळना वीडियो में करेली अने 8.1 ना बे दाखला आपणे लीधेला। हजी विस्तरण करो ने आगळना दाखलामां त्रीजो दाखलो 2x - 3/6। तो विस्तरण करिए, 6 છે એટલે વિદ્યાર્થી મિત્રો સહગુણક તમે જાણો છો, સહગુણક 6c0 6c1 6c2 6c3 6c4 6c5 અને 6c6 હશે। આવા સહગુણકો હશે, સહગુણકો લખાઈ જાય એટલે તો એકદમ સહેલું છે, બંને પદનો ગુણાકાર। પણ ઘાત માટે મેં તમને સમજાવેલું છે, પહેલી વખત પહેલું પદ જ્યારે લખતા હોય ત્યારે પહેલા પદને પૂરી ઘાત આપવાની, પાછળના ને જીરો, પછી પહેલા પદની એક એક ઘટતી જાય અને બીજા પદની એક એક વધતી જાય। તો લખી છે આપણે 2x6 - 3/0 2xb ઘટાડશું। હવે આવું તો વિદ્યાર્થી મિત્રો નાના બાળકોને પણ આવડેવું છે, 2x4 - 3/2 આ પૈકી બાદબાકી જેટલી પહેલા પદની ઘાત હોય, 2x3 માઇનસ પાછળનો છે ને બીજા પદની ઘાત બને, 2x2 -3/4। મેં પ્લસ માઇનસ લખો તો ચાલે, જ્યાં બીજા પદની અયુગ્મ ઘાત છે ત્યાં માઇનસ આગળ લઈ લીધા હોય તો ચાલે। આ રીતે લખી શકાય। તો જોઈએ 6c0, મેં તમને વાત કરેલી કે nc0 = 1 થાય, બગડાની 6 64 -3/0 એટલે 6c1 એટલે 6 35 32 x5 માઇનસ ને હું આગળ લઈ લઉં છું 6c2 6 × 5 વિદ્યાર્થી મિત્રો પાસ્કલના ત્રિકોણમાં તમે જોયું બંને બાજુ વન પછી આમ સમાન સંખ્યા મળતી હતી, 4 4 એ રીતે સમાન મળતી હતી બંને બાજુ, એનું કારણ શું હતું? કારણ કે 5c5 = 5c0 = 5c5 5c1 = 5c4 એટલે સમાન મળતી હતી, વચ્ચે જાઓ તમે છેડેથી વચ્ચે જાઓ એટલે સમાન મળે। સમાન મળવાનું કારણ આ સંચયનો ગુણધર્મ આપણે જાણીએ છીએ કે nc(x) = nc(n-x), એને કારણે એવું ઓકે એકદમ સહેલું છે વિદ્યાર્થી મિત્રો, 6c4 6c2 જેટલા એટલે હું આવી રીતના લખી શકું, વધુ ગણતરી ન લખવી પડે, 2^4x^-3^4 81+81 થશે, 6c5 6c1 જેટલા થશે એટલે હું ડાયરેક્ટ 6 લખી નાખીશ, 2x તગડાની 5 જવાબ તો જોઈએ ફરીથી, 1 + 1 = 64 18 × 32 5 7 6 5 = 15
15 गुणिया 135 एने गुणिया 16 2160 x ની 4 ઘાત અહીંયા 20 એને ગુણ્યા 8 160 ગુણ્યા 27 4320 x ની 3 ઘાત 5 તરી 15 15 ચોક 60 60 ગુણ્યા 81 7 તમે મેળવી શકો. તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો, આ 8મું ચેપ્ટર ચાલુ છે ગણિતનું. ગણિત કેટલું સહેલું છે તમે જો ધ્યાન રાખો તો, એ તમે માર્ક કર્યું હશે. તો ગણિતમાં 100 માંથી 100 માર્ક મેળવવા હોય ને વિદ્યાર્થી મિત્રો, તો ખાલી 2-3 ચેપ્ટરમાં ધ્યાન રાખવું પડે, બાકીના બધા તો એકદમ સહેલા જ છે. એટલે અમુક ચેપ્ટર એવા હશે કે જે તમને અઘરા લાગ્યા હોય એમાં થોડું વધુ ધ્યાન રાખજો, થોડી અમારી સલાહ વધુ લેજો, એકદમ સહેલું બની જશે. અને ગણિતમાં આસાનીથી 100માંથી 100 માર્ક મેળવી શકાય. આપણી શાળામાં 100માંથી 100 માર્ક વિદ્યાર્થીઓ મેળવે પણ છે, અને આશા રાખું છું કે તમે પણ મેળવશો. નો ચોથો દાખલો વિદ્યાર્થી મિત્રો, દ્વિપદી પ્રમેય વિસ્તરણ કરો. x/3 + 1/x ની 5 ઘાત. તો સૌપ્રથમ આપણે સહગુણકનો વિચાર કરીએ તો 5 ઘાત હોય તો 6 પદ, અને સહગુણક કેવા મળશે? 5c0, 5c1, 5c2, 5c3, 5c4 અને 5c5. પદ કેવા હશે? તો આ બંનેનો ગુણાકાર હશે, ઘાત એની અલગ અલગ હશે. ઘાત કેવી હશે? તો પહેલું પદ જ્યારે હશે ત્યારે પેલા પદ ની પૂરી ઘાત પાછળના ની 0 ઘાત. બીજું પદ હશે તો એમાં પેલા પદ ની એક ઘાત ઘટશે ને બીજા ની એક વધશે. આ પેટર્ન મુજબ તમે આગળ વધજો એટલે વિસ્તરણ પૂરું. પડીએ સૌપ્રથમ 5c0 x/3 ની 5 ઘાત, 1/x ની 0 ઘાત. પછી 5c1 x/3 ની 4 ઘાત, 1/x ની 1 ઘાત. 5c2 પહેલા પદ ની પાછી x ઘાત ઘટે, 4 ઘાત છે હવે 3 થશે. અહીંયા થી લખી તો ચાલે બાદબાકી, બીજા પદ ની 1 વધે 1 હતી 2 થશે, અહીંયા થી પાછળ નો અંક લખીએ તો પણ ચાલશે. 5c3 x/3 ની 1 ઘાત વર્ગ ઘટશે એટલે 2 ઘાત, 1/x ની 3 ઘાત પ્લસ 5c4 x/3 ની 1 ઘાત, 1/x ની 4 ઘાત પ્લસ 5c5 x/3 ની 0 ઘાત થઈ જશે. અને છેલ્લા પદ ની છે આ રીતે 6 પદ મળશે. હવે આમાં તમારે ગ્રીપ આવી જવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. 5c0 5c1 તમે ડાયરેક્ટ લખશો તો મને તકલીફ નથી, હું તો ગણતરી કરીને લખવાનું છું. તમને જો ભૂલ પડે એવું લાગે તો ગણતરી કરી શકો, પણ એટલું નક્કી છે આ બંને સમાન છે. આ બંને સમાન છે, સહગુણકની ખાલી વાત કરીએ છીએ. આ બંને સમાન છે તો થોડી ગણતરીમાં ઝડપ થાય. 5c0 એટલે 1x ની 5 ઘાત, સગડાની 5 ઘાત. હમણાં આપણે આગળના દાખલામાં જોયું હતું 81 × 3, કોઈ પણ ની 0 ઘાત એટલે 1 થાય. 5c1 એટલે 5, x ની 4 ઘાત, નીચે તગડાની 4 ઘાત 81, 1/x. 5c2 એટલે 5 × 4, 10 થશે. તગડાની 3 ઘાત, 1/2 ઘાત, 1/2 ઘાત. આ 5c3 છે ને 5c2 જેટલા થાય એટલે હું ડાયરેક્ટ 10 મૂકી દઉં છું. x વર્ગ છેદ માં 3 નો વર્ગ 9
બંને સરખા હોય ત્યારે 1 થાય વિદ્યાર્થી મિત્રો 0 ભાગ એટલે 1 થાય તો એકદમ સેલું બની જશે વિસ્તરણ તમને મળી જશે રાબેની વાત બાકી જેટલી પહેલા પદની ઘાત અથવા માહિતી એક ઘટે એમ વિચારીએ તો ચાલે બીજા પદની એક વધશે 6c3 x ની 3 ઘાત બીજા પદની એક ઘાત વધશે એટલે 3 ઘાત થશે 6c4 પહેલા પદની એક ઘટે x ની 2 ઘાત આવશે અને 1 x ની 4 ઘાત 6c5 x ની 1 ઘાત થશે બીજા પદની 5 ઘાત થશે પહેલા પદની હવે લખશું ત્યારે 0 ઘાત કોઈ પણ ની 0 ઘાત એટલે 1 અને x ની છેદ ની અંદર 6 ઘાત થશે 6c0 1 થાય x ની 6 ઘાત ગુણ્યા 1 6c1 એટલે 6 થશે x ની 1 ઘાત ઘટી જશે 5 માંથી 1 જાય 4 6c2 x ની 2 ઘાત કેન્સલ થશે એટલે 2 ઘાત વધશે 6c3 x ની 3 ઘાત કેન્સલ એટલે ખાલી 1 વધશે 6c4 છે ને 6c2 જેટલા થશે એટલે હું 6c2 લખું છું તમને કે મારે 6c4 લખવા છે લખી શકાય બંને સમાન જ છે 2 ઘાત કેન્સલ છેદ ની અંદર 2 ઘાત વધશે 6c5 તફાવત એક છે અથવા તો 6c1 જેટલા થાય એટલે 6 જવાબમાં આવશે એક કા કેન્સલ થશે એટલે છેદમાં 4 આવશે અવન થશે અવન મેં કે કોલ 1 તો is equal to x ની 6 ઘાત + 6x ની 4 ઘાત + 5 તરી 15 x વર્ગ + 5 4 20 ને x વર્ગ પર છેદ 5 તરી 15 6 દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી નીચેનાની કિંમત મેળવો 6 ની 3 ઘાત વિદ્યાર્થી મિત્રો એક જ પદ આપ્યું છે તમને થાય કે આમાં દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કઈ રીતે થઈ શકે તો 6 ને 2 પદોના સરવાળા કે બાદબાકી સ્વરૂપે લખી શકો પણ તમારે એવા 2 પદ વિચારવાના છે વિદ્યાર્થી મિત્રો કે જેની ઘાત તમે આસાનીથી જાણતા હોય હવે 6 એટલે એમ પણ લખી શકાય કે 16 અને 80 તો થોડી ઘાતમાં તમને તકલીફ પડશે 16 ની 2 ઘાત 3 ઘાત એવી રીતના વધતા જાય તો તકલીફ પડે 17 અને 79 એવી રીતના લખો તો 6 થાય છે સરવાળો પણ આપણે એવું વિચારવાનું છે કે 6 ને એવા 2 પદના સરવાળા કે બાદબાકી સ્વરૂપે લખવાના છે કે જેની ઘાત તમને આસાનીથી મળતો નજીકનો અંક 100 એવો છે વિદ્યાર્થી મિત્રો 100 ની ઘાત તમે આસાનીથી લખી શકો 100 ની 1 ઘાત 100 થાય 100 નો વર્ગ લખીએ તો 1.4 મીટર 100 ની 3 ઘાત તો 1.6 મીટર તો આપણે 6 ને 100 માઇનસ 4 એવી રીતે લખશું એટલે જેથી 2 પદ મળશે અને 4 ની ઘાત પણ તમે આસાનીથી 4 ઘાત 5 ઘાત સુધી ગણતરી કરવી હોય તો આસાનીથી ઉપર 3 ઘાત છે એટલે 4 ની 3 ઘાત મેક્સિમમ આવશે 4 ની 3 ઘાત 64 થાય આસાનીથી ગણતરી થઈ શકે બીજી એક વાત કરતો વિદ્યાર્થી મિત્રો
તો નો કહેવાય પણ કહી દઉં, ઘણી વખત એમસીક્યુ માં પૂછાતો હોય કે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી આનું મૂલ્ય મેળવો, તો ધોરણ 11 માં કેલ્ક્યુલેટર રાખવાની છૂટ હોય છે. અને તમે એ પણ જાણો છો કે એમસીક્યુ માં ગણતરી કરવાની હોતી નથી, 6 નું 3 ઘાત તમે અન્ય રીતે પણ મેળવી શકો. આગળ વાત કરીએ 6 નું 3 ઘાત, તો 6 ને હું 2 પદોના સરવાળા સ્વરૂપે લખું છું, આ બાદબાકી સ્વરૂપે લખું છું, 100 - 4 ની 3 ઘાત. હવે તમે જાણો છો 100 ની સૌ પ્રથમ સહગુણક 30C0, 100 ની 3 ઘાત અને -4 ની 0 ઘાત પ્લસ 3C1 100 નો 3 હતી એ કઈ ગયું, 100 નો 1 -4 ની 1 હોય હતી, 3C2 100 ની 1 ઘાત આવ્યા, 2 હતી 1 ગઈ હતી અથવા આવી વાત બાકી જતી અને -4 નો હતો એટલે છેલ્લું પદ 3C3 100 ની 0 ઘાત અને -4 ની 3 ઘાત એકદમ સહેલું છે વિદ્યાર્થી મિત્રો. 3C0 1 થાય, 100 ની 3 ઘાત હમણાં વાત કરી, આ 2 મીંડા 3 વખત લખવાના છે એટલે 6 મીંડા થશે, કોઈ પણ ની 0 ઘાત એટલે 1 થાય, 3C1 એટલે 3 થાય, 100 નો 2 વર્ગ 2 મીંડા 2 વખત 4 થશે, -4 ની 1 ઘાત માઇનસ અહીંયા લેખા છે 4 અહીંયા 4 ગુણાકાર છે, 3C2 3C2 3C1 જેટલા થાય અથવા તો 3 × 2 નીચે 2 × 1 બગડો બગડો કેન્સલ 3 મળશે, 100 ની 1 ઘાત 100 -4 100 16 પ્લસ થશે અહીંયા પાછા માઇનસ આવશે, 3C3 એટલે 1 100 ની 0 ઘાત એટલે 1 -4 ની 3 ઘાત જોકે જોકે 16 16 64 માઇનસ આગળ લઈ લીધા છે. તો ફરી એક વખત 6 મીંડા છે, મીંડા ગણજો 3 × 4 = 12 અને 4 મીંડા છે 47 અને 2 મીંડા છે -64. કેલ્ક્યુલેટરનો ઉપયોગ હવે કરશું આપણે, એમસીક્યુ હોય તો ઘણા વિદ્યાર્થીઓ 1 2 મીંડા 3 વાર દબાવીશ, આવા માઇનસ 1 2 પ્લસ 4 8 માઇનસ 8 8 4 7 3 6 અહીંયા લખું છું. તો દ્વિપદી પ્રમેયની મદદથી આનું વિસ્તરણ થઈ ગયું. તમને એમ થાય કે મારે થોડી કાલે 6 ને જુદી રીતે અલગ જો, પણ આ -4 100 અને 4 જેટલું સેલું નહીં પડે, તમે જુદી રીતે 90 ને 6 પણ લખી શકો એઝ યુ વિશ. એવો દાખલો છે 102 ની 5 ઘાત વિદ્યાર્થી મિત્રો, તો 102 ને કોઈ 2 પદના સરવાળા કે બાદબાકી સ્વરૂપે દર્શાવવાના થશે કે જેનું વર્ગ ઘન 3 ઘાત 4 ઘાત 5 ઘાત સુધી આસાનીથી તમે ગણી શકો. તો તમારા મનમાં વિચાર આવી ગયો હશે કે 100 + 2 લખી શકાય, તો સાચી વાત છે, 100 + 2 ની 5 ઘાત સહગુણક ખબર જ છે તમને 5C0 પેલી વખત 100 ની પૂરેપૂરી ઘાત 100 ની પૂરેપૂરી ઘાત એટલે 5 ઘાત અને બગડાની 0 ઘાત. ઘણા આ પદ મેં કઈ રીતના લખતા હોય તો હું તમને દર્શાવું છું, પેપરમાં અમુક વિદ્યાર્થીઓ મહાન વિદ્યાર્થીઓ હોય, ઘણા તમે બધા સારા છો પણ ઘણા મહાન વિદ્યાર્થીઓ આને આવી રીતના બહુ વ્યવસ્થિત રીતે લખતા હોય છે. આ 100 ની 5 ઘાત બગડાની 0 ઘાત આપણે આમ સંખ્યા લાગી કે 1,520, તો તમે થોડું વ્યવસ્થિત રીતે લખજો. તમે જાણો છો એ જરૂરી નથી માર્ક મેળવવા માટે, તમે કેટલું વ્યક્ત કરી શકો છો એ મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો. પરીક્ષામાં તમારું મૂલ્યાંકન તમે જાણો છો નહીં, તમે સમજાવી શકો છો એ પણ જરૂરી છે, પરીક્ષકને સમજાવવું જોઈએ કે હું આને જાણું છું, એટલે તમે જે જાણો છો એ વસ્તુ તમારે પરીક્ષકને સમજાવવાની છે. હવે તમને એમ થાય કે ભાઈ એક શબ્દ છે હું આટલો આવી રીતના લખું છું, આ આટલો હું સમજી જાઉં, બરાબર તમે સમજી જાઓ, પણ પરીક્ષકને એ ના થવું પડે કે આટલો જ છે તમારા અક્ષર, એટલે જે પર્ટિક્યુલર આર્ટ જેવો થતો હોય એ રીતે આપણે લખવો પડે. તમને એમ થાય મને તો ખબર પડે છે ને, તો હાલપૂરતું તમને ખબર પડે એ જરૂરી નથી, તમે સમજો છો એવું તમારે પરીક્ષકને સમજાવવાનું છે.
એટલે લખાણ નું પણ ખૂબ મહત્વ હોય છે. ઘણા વિદ્યાર્થીઓ બહુ સારી રીતે લખતા હોય છે, લગભગ આપણા મોટા ભાગના વિદ્યાર્થીઓમાં કઈ એવી તકલીફ હોતી નથી, પણ ઘણા બધા જૂના વિદ્યાર્થીઓના અનુભવના આધારે એવું લાગે છે. એટલે થોડુંક લખાણ વ્યવસ્થિત રીતે બને એવો પ્રયત્ન કરવો. બીજું પદ 5C1 સોની એક ઘાત ઘટશે, 5 × 1 = 4 ઘાત બગડાની એક ઘાત પ્લસ 5C2 સોની 3 ઘાત બગડાની એક ઘાત વધી એટલે 2 ઘાત. નીચે જ લખું છું 5C3 સોની 2 ઘાત બગડાની 3 ઘાત, 5C4 સોની 1 ઘાત બગડાની 4 ઘાત, 5C5 સોની 0 ઘાત અને બગડાની પૂરેપૂરી ઘાત થઈ જશે. તો 5C0 એટલે તમે જાણો છો 5C0 5C5 બધા 1 થાય છે, સોની 5 ઘાત. હવે મીંડા ભૂલી ન જતા વિદ્યાર્થી મિત્રો, આ 1 ઘાત, બીજી વખત બે મીંડા 2 ઘાત, આ 3 ઘાત, 4 ઘાત અને 5 ઘાત, એટલે 10 મીંડા થાય છે. મીંડા હેરતા કરવા, ઘણા મીંડામાં પછી આમ લોપ કરવા માટે આમ ઝીણું 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 મીંડું થવા માટે કે છેટે હે દેખાતું નથી નાનું, કે કયા આવવામાં ન આવે વિદ્યાર્થી મિત્રો. હરખા કરવા, અમારા કદાચ ભૂલ થતી હોય તો અમારું અનુકરણ નહીં કરવાનું, જેટલું સારું બને એટલું તમે સારું કરી શકો. બગડાની 0 ઘાત એટલે 5C1 = 5, 4 ઘાત છે એટલે આપણે 2 મીંડા 4 વખત, ત્રીજી વખત અને ચોથી વખત બગડાની 1 ઘાત એટલે 2, 5C2 એટલે 5×4 / 2×1 = 20 / 2 = 10, 10 સોની 3 ઘાત 6 મીંડા આવશે, બગડાનો વર્ગ એટલે 4, 5C3 5C2 જેટલા હોય, 5×4 / 2×1 = 20 / 2 = 10 મળશે, સોની 100 વર્ગ બગડાની 3 ઘાત 5C4 5 થાય, બગડાની 4 ઘાત 16, 5C5 1 સોની 0 ઘાત 1 બગડાની 5 ઘાત 32. તો હજી એક વખત લખવું પડશે 10 મીંડા 2 × 3 = 4 5 × 6 = 8 9 10, 5×2 = 10 અને 8 મીંડા એટલે 9 મીંડા થશે, 2 × 3 = 5 6 7 8 અને 10 એટલે 9 મીંડા થશે. 1 2 3 4 5 6 7 8 અને 9 મીંડા, 10×4 = 40 અને હજી મીંડા આવશે 6, 80 અને બીજા 4 મીંડા. સમજે છે ને વિદ્યાર્થી મિત્રો? તમારો આ મને સમજાશે હો. 16×5 = 80, બીજા 2 મીંડા પ્લસ 32. અને હવે તો આપણી પાસે ઘણી વખત એવું બને વિદ્યાર્થી મિત્રો કે ડિસ્પ્લેમાં બધા આંકડા ન આવતા હોય, અત્યારે લખતું ની તકલીફ પડે, તો મોટી સંખ્યા રાખી દેવાની, એક આગળની સંખ્યા પછી એનો સરવાળો મેન્યુઅલી કરી શકાય, અત્યારે નહીં તકલીફ પડે. 10 મીંડા છે તો 2 મીંડા હું 5 વાર દબાવીશ, પ્લસ 1 × 9 મીંડા છે 1 0, 2 મીંડા 4 વાર પ્લસ 4 0 પ્લસ 80 મીંડા 2 વાર પ્લસ 80 મીંડા 1 વાર પ્લસ 32. તો જવાબ મળે છે 11 0 40 દુકાન વાળા ચેક કરતા હોય છે, તમે જાણો છો પેલા બધી વસ્તુનો સરવાળો કરે પછી જોતા જાય કે પેલી વસ્તુ 800 રૂપિયાની, બીજી 300 રૂપિયાની, 12 રૂપિયાની, એટલે ચેક પટણ એના માટે આપે છે, બહુ સારી વાત છે. પદ
ઉપપદની પ્રમેયનો ઉપયોગ કરી કિંમત મેળવવાનો છેલ્લો દાખલો છે વિદ્યાર્થી મિત્રો 9મો દાખલો છે પછી આના પછી એક દાખલો છે 8.1 પૂરો થઈ જશે પણ આ વિડિયોનો છેલ્લો દાખલો રાખી છે નેક્સ્ટ વિડિયોમાં આગળનો દાખલો ગણીશું ચાર ઘાત છે દ્વિપદી પ્રમેય બે પદ લાવવા માટે આપણે તમે જાણો છો કે 100+1 લખીશું અને 100 × 4 ઘાતના 4c0 પહેલા પદની પૂરી ઘાત પાછળનાની 0 ઘાત પછી 4c1 પહેલા પદની 1 ઘાત ઘટે બીજાની 1 ઘાત વધે હવે બીજું પદ અહીંયા લખો નહીં ને તો પણ ચાલશે કારણ કે 1 છે તો આપણે બીજું પદ કે લખશું જ નહીં ઇઝ ઇક્વલ હવે દરેક વખતે ના લખી દેવું હોય સાહેબ ના પડી નહીં લખવાનું એવું નથી કીધું અત્યારે 1 છે એટલે 1 લખવાની જરૂર નથી 4c2 સોની 2 ઘાત 4c3 જો c છે ને એમ થોડું મોટો રાખવાનો 4c3 સોની 1 ઘાત અને છેલ્લે 4c4 સોની 0 ઘાત અને 1 ની ઘાત લખી હોય તો કંઈ ખોટું નથી હો 4c0 1 થાય સોની 4 ઘાત 2 મીંડા 4 વખત 8 મીંડા થશે 4c1 એટલે 4 2 મીંડા 6 વખત 4c2 તમે જાણો છો 4 × 12 / 2 એટલે 6 થશે 2 મીંડા 2 વખત 4c3 4 સોની 1 ઘાત આ બંને થઈ 4c4 એટલે 1 સોની 0 ઘાત એટલે પણ 1 તો પાછા કેલ્ક્યુલેટર લઈએ એકડો અને બે મિનિટ આપણે 4 વાગી 1 2 3 4 પ્લસ 4 બે મિનિટ 3 વાર પ્લસ 6 બે મિનિટ 2 વાર પ્લસ 4 બે મિનિટ 1 વાર પ્લસ 1 તો મળશે 10 40 60 40 એક આ રીતે તમે ગણી શકો એક પણ કરી શકાય વિદ્યાર્થી મિત્રો